Next point is, what do you mean by personal assets? Personal assets means any article, personal assets mean any article, commodity or property used in the day-to-day life of the individual, which is a movable property and which is not a capital asset. અને જે કેપિટલ એસેટ ન હોય, સો ઇટ્સ એ મૂવેબલ. એવી એસેટ જેનો તમે ડે ટુ ડે, ગઈકાલે પણ આપણે વાત કરેલી હતી, જેનો તમે ડે ટુ ડે યુસેજમાં યુસેજ કરતા હો, રોજબરોજની વપરાશની વસ્તુ હોય, ડેટ વિલ નોટ બી કન્સિડર્ડ એઝ કેપિટલ એસેટ. જેમ કે સ્કૂટર, કાર, રિસ્ટ વોચ, પેન, વેરિંગ અપિયરલ્સ એટસેટેરા. ખૂબ જ મહત્વની વસ્તુ, બધા ખૂબ જ મહત્વની એ છે, ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ પર્સનલ અસેટ્સ. જો તમે ત્યાં જશો તો એ પર્સનલ અસેટ્સ જે છે એ કેપિટલ અસેટ્સમાં નહીં આવે. નાઉ વોટ ડુ યુ મીન બાય ધીસ પર્સનલ અસેટ્સ? Any jewelry, archaeological collections, drawings, paintings, sculptures or any other work of art. આ બધી વસ્તુ એવી છે કે જેને તમે પર્સનલ અસેટ્સમાં નહીં ગણી શકો. તો પર્સનલ અસેટમાં કઈ ગણાય એ પણ મેં બતાવ્યું, અને આ કોઈ વસ્તુ નહીં ગણાય. આટલી વસ્તુ આપણે ગઈકાલે વાત કરેલી હતી, થોડું રિવાઇઝ કરી લઈએ અત્યારે. હજી પણ એકવાર ફરીથી, અગેઇન ફરીથી રિપીટ આ બધા પોઈન્ટ્સ કરાવી દઉં છું. જેમ કે જ્વેલરી, જો જ્વેલરી સેલ નોટ બી કન્સિડર્ડ એઝ પર્સનલ અસેટ. સો જ્વેલરી સેલ બી ટ્રીટેડ એઝ, ઇટ શુડ બી જ્વેલરી, જ્વેલરી સેલ બી ટ્રીટેડ એઝ કેપિટલ અસેટ. એને પર્સનલ નહીં ગણાય, એટલે એક કેપિટલ અસેટ ગણાશે. બટ જ્વેલરી હેલ્ડ એઝ સ્ટોક ઇન ટ્રેડ, યુ કેન સી ઇન ધ પિક્ચર, જ્વેલરી હેલ્ડ બાય કલ્યાણ જ્વેલર્સ, આઈ ઓલરેડી ડિસ્કસ્ડ અર્લિયર. જ્વેલરી હેલ્ડ એઝ સ્ટોક ઇન ટ્રેડ સેલ નોટ બી ટ્રીટેડ એઝ કેપિટલ અસેટ. એને કેપિટલ અસેટ નહીં કહેવાય. શું કામ? તમે કહો સર, થોડી વાર તમે કહો છો કે જ્વેલરીને કેપિટલ અસેટ કહેવાશે, થોડી વાર ના પાડો. જો જ્વેલરી પર્સનલ અસેટ્સ નથી, કેપિટલ અસેટ મીન્સ એની અસેટ્સ, કોઈ પણ અસેટ ને કેપિટલ અસેટ કહેવાય, એક્સેપ્ટ સ્ટોક ઇન ટ્રેડ, પર્સનલ અસેટ્સ, રૂરલ એગ્રીકલ્ચરલ લેન્ડ. નાઉ જ્વેલરી સેલ નોટ બી કન્સિડર્ડ એઝ પર્સનલ અસેટ. જો એ પર્સનલ અસેટ નથી તો પછી એ કેપિટલ અસેટ છે. Even jewelry held by Kalyan Jewelers shall also not be a personal asset, but an another exception to the rule that capital assets do not include stock in trade. So jewelry held by the jewelers are treated as capital asset. So jewelry held by traders shall be considered as stock in trade. So shall not be considered as capital asset. Now this is what sculptures and archaeological collections, avi koi murtiyo hoy barabar che, puratattva ni koi vastuo hoy. This is painting, Lisa Mona, Mona Lisa, emnu painting che, it will not be treated as personal asset. Koi pan vyakti ene pote karela paintings personal assets na kevay. કેપિટલ અસેટ ઇન્ક્લુડ અસેટ ઓફ એની કાઇન્ડ. જો એ બધી જ અસેટ ઇન્ક્લુડ કરે છે તો આ પેઇન્ટિંગ્સ પણ ગણાશે. યુ કેન નોટ મેક એન આર્ગ્યુમેન્ટ ધેટ ધીઝ આર પર્સનલ અસેટ સો નોટ એ કેપિટલ અસેટ. નો, ધીઝ વિલ નોટ બી કન્સિડર્ડ એઝ પર્સનલ અસેટ, સો ઇટ્સ એ કેપિટલ અસેટ. ડ્રોઈંગ્સ, ક્લાસમાં હોત તો તમને ત્યાં હું કાર દોરી દેત, અમે જે ડ્રો કરેલી છે અહીંયા બતાવી છે, બરાબર છે? મારું ડ્રોઈંગ નીચે જ, ડ્રોઈંગ્સ, આટલું ઉત્કૃષ્ટ ડ્રોઈંગ્સ જે છે, પણ એના મને ઘણા રૂપિયા મળ્યા
મોર્ડન આર્ટના પણ હું એવું ન કહી શકું કે આ પર્સનલ અસેટ્સ, આઈ હેવ ટુ પે કેપિટલ ગેઇન ટેક્સ ઓન ડેટ. આવું જ એક બીજું મને ક્લાસરૂમમાં કીધેલું હતું, ડ્રો એન એલિફન્ટ, અને અટમોસ્ટ ક્રિએટિવિટી સાથે મેં બનાવેલું છે. આઉટ ડ્રોઈંગ્સ પણ ખૂબ જ કોસ્ટલી અને એક અસેટ છે. ઇટ કેન નોટ બી ટ્રીટેડ એઝ પર્સનલ અસેટ, ઇટ શુડ બી ટ્રીટેડ એઝ કેપિટલ અસેટ. એની અધર વર્ક ઓફ આર્ટ, આવું કોઈ હેન્ડીક્રાફ્ટ વર્ક તમે જોવો છો, ધીઝ આર ટ્રીટેડ એઝ કેપિટલ અસેટ્સ. Now see this one, furniture for personal purpose. There are two pictures. I'm talking about the first one, furniture for personal purpose. તમારી ઘરે જે furniture છે એ પણ costly. અચ્છા, ઘણા celebrities અત્યારે તો બહુ બધા furniture માં ખર્ચો કરે છે, એમના ઘરનું furniture. અમુક સમય પછી એ sell કરે. So there will be a huge capital gain, but it is not taxable. Now at this point, please note that it will not be taxable under any head. કોઈ સેલિબ્રિટી છે એનું ઘરનું ફર્નિચર એ સેલ કરે છે, તો એના જે ફેન્સ છે, પંખાઓ, એના ચાહકો, એ ફર્નિચર ખૂબ રૂપિયા દઈ અને લઈ લે છે, એમાં એ વ્યક્તિને, એક્ટર, એક્ટ્રેસ, સેલિબ્રિટી જે છે એને ફાયદો થાય છે, બટ ઇટ ઇઝ નોટ એટ ઓલ ટેક્સેબલ. એ ટેક્સેબલ નથી, બીકોઝ ફર્નિચર્સ આર હેલ્ડ ફોર ડે ટુ ડે યુસેજ, ઇટ ઇઝ મૂવેબલ, સો ઇટ્સ એ પર્સનલ અસેટ્સ, એન્ડ પર્સનલ અસેટ્સ આર સ્પેસિફિકલી એક્સક્લુડેડ ફ્રોમ ધ ડેફિનેશન ઓફ કેપિટલ અસેટ. પ્લીઝ અગેઇન, કેપિટલ અસેટ મીન્સ અસેટ ઓફ એની કાઇન્ડ, whether movable, immovable, tangible, intangible, but capital assets do not include stock in trade and personal assets. And personal asset means this. But when you are saying that office furniture, your business furniture, which is kept at your office, it will be a depreciable asset. You can claim depre on that asset. તમે તમારા રેસિડેન્શિયલ હાઉસ ઉપર ડેપ્રિસિએશન ન લઈ શકો, તમે તમારા બિઝનેસના પ્રિમાઇસિસ ઉપર બિઝનેસ એક્સપેન્ડિચર તરીકે બાદ લઈ શકો. રેસિડેન્શિયલ હાઉસ ઉપર એ મળે, લેટ આઉટ કરેલું હોય તો સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એમાં 30%માં, તમને યાદ હશે, બધું જ આવી જાય. અત્યારે આપણે વાત કરીએ કે ઓફિસમાં જે ફર્નિચર છે, જેમ પેલું સેલિબ્રિટીનું ઘરનું ફર્નિચર, એવું હવે એનું ઓફિસનું ફર્નિચર છે, વિચ ઇઝ અ ડેપ્રિસિએબલ અસેટ. Now, if it is a depreciable asset, it cannot be a personal asset. Ekvari business na books of account ma aayu ne, to e kyare personal na bani shake. It shall not be considered as personal. So, second point, office furniture shall be treated as capital asset. E capital asset ganas. Jare furniture for personal purpose shall not be. Evu jara jovo joi. Car for personal purpose. Car for personal purpose. તમારી પોતાની કાર, used by you and your family members, shall not be treated as capital asset because this car is considered as personal asset. But car for business purpose, second pick, below the first one, not beside. Car for business purpose, owned by businessman or professional, it becomes a depreciable asset. So if it is a depreciable asset, then it cannot be termed as capital, it cannot be termed as personal asset, so it will be treated as capital asset. હજી અહીંયા કોઈને એવો પ્રશ્ન થાય કે સર, જે બિઝનેસની અસેટ હોય એ થોડી કેપિટલ અસેટ કહેવાય? નહીં, બિઝનેસની અસેટ હોય એ પણ કેપિટલ અસેટ કહેવાય જ, કારણ કે આપણે ડેફિનેશનમાં જ જોયું છે, કેપિટલ અસેટ્સ ઇન્ક્લુડ અસેટ્સ ઓફ એની કાઇન્ડ, વેધર રિલેટેડ ટુ ધ બિઝનેસ ઓર નોટ. હા, સ્ટોક ઇન ટ્રેડ ન કહેવાય, ડેફિનેટલી સ્ટોક ઇન ટ્રેડ અલગ વસ્તુ છે. કોઈ
વ્યક્તિનું સાપર મેટોડા કે આજી વસાહતમાં કારખાનું છે અને ત્યાં જવા માટે પોતાની ફેક્ટરી છે અને ત્યાં જવા માટે એને કાર રાખેલી છે, તો આ કાર છે એના બિઝનેસની અસેટ કહેવાય. એના ઉપર એને બિઝનેસ એન્ડ પ્રોફેશનની ઇન્કમ ગણતી વખતે ડેપ્રિશિએશન એ મળે. પણ એ કાર જ્યારે એ સેલ કરે ત્યારે જો એને પ્રોફિટ થાય તો કેપિટલ ગેઇન, ને લોસ જાય તો કેપિટલ લોસ કહેવાશે. એની અન્ય કેપિટલ ગેઇનની ઇન્કમ સામે જો લોસ હોય તો સેટ ઓફ થાય, ગેઇન હોય તો એડ થઈ જાય બીજા ગેઇન સામે. તો જે લોકો પાસે પોતાના બિઝનેસમાં યુઝ કરવા માટે કાર, આવું જ તમે એક્ઝામ્પલ મેં બાજુમાં જે આપેલું છે, કાર ઓન્ડ બાય ટ્રાવેલ કંપની, કિસ્મત ટ્રાવેલ્સ વાળા જગદીશભાઈ, બરાબર ને, યાદ જ હશે જીગર સરે કીધું છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, જો સમદર્શી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. આ લોકો પાસે તો ઘણી બધી કાર્સ હોય, જે કાર્સ એ લોકો રેન્ટ ઉપર આપીને ઇન્કમ અર્ન કરતા હોય. એના માટે એ કાર જે છે એ અસેટ છે. પણ કેવી અસેટ કહેવાશે? ડેપ્રિસિએબલ અસેટ. ઇટ કેન નોટ બી ટ્રીટેડ એઝ પર્સનલ અસેટ. એ પર્સનલ અસેટ ન કહેવાય. સો ઇટ્સ એ કેપિટલ અસેટ. મોરઓવર ધે આર નોટ ઇન ધ બિઝનેસ ઓફ બાઇંગ એન્ડ સેલિંગ ઓફ કાર્સ, માઇન્ડ વેલ. ધે આર ટૂર્સ ટ્રાવેલ્સ એજન્સીસ, રેન્ટ ઉપર આપે છે અને એમાંથી અર્નિંગ કરે છે. સો ઇટ વિલ બી ટ્રીટેડ એઝ કેપિટલ અસેટ. એટલે મેં નીચે પણ આપ્યું છે, કાર ફોર પર્સનલ યુઝ શુડ નોટ બી એ કેપિટલ અસેટ, બટ ઇન બોથ અધર કેસીસ ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ કેપિટલ અસેટ. બટ કાર્સ હેલ્ડ એઝ સ્ટોક ઇન ટ્રેડ, એ જ વસ્તુમાં અલગ રીતે. પણ કોઈ કંપની છે, ટોયોટા કંપની પાસે એની, એના તમે જોવો જો એની ફેક્ટરી, એના ગોડાઉન કે એના શોરૂમમાં જે કાર્સ પડી છે, આ બધી એના માટે અસેટ છે. પણ કેવી અસેટ કહેવાય? સ્ટોક ઇન ટ્રેડ. સ્ટોક ઇન ટ્રેડ શેલ નોટ બી ટ્રીટેડ એઝ કેપિટલ અસેટ. આઈ ઓલરેડી ડિસ્કસ. નાઉ કમ્પ્યુટર્સ એન્ડ લેપટોપ્સ ફોર પર્સનલ યુઝ, આ પણ સેમ પોઈન્ટ. થોડી પરિસ્થિતિ આવી છે 1990 અને હવે તમે 2015 ઓર 20 લખી શકો, ત્યારે તમને ખબર હશે આ રીતના પર્સનલ કમ્પ્યુટર્સ આવતા, બરાબર છે, જેમ આપણા ટીવી હતા ને. હવે ટીવીમાં ને પેલા એલઈડી આવી ગયા, તો હવે શું થઈ ગયું, આખું જગ્યા આમ તો ઓને ને એવરેજ સેમ જ રોકાણી, વસ્તુ બદલાઈ ગઈ, વ્યક્તિની સાઇઝ ફરી ગઈ, બરાબર છે, કમ્પ્યુટરની સાઇઝ ફરી ગઈ. પણ લેટ્સ કમ ઓન ટુ ધ ટોપિક, ધેટ કમ્પ્યુટર્સ એન્ડ લેપટોપ્સ ફોર પર્સનલ યુઝ શેલ નોટ બી કન્સિડર્ડ એઝ કેપિટલ અસેટ. માનો કે આમાંથી તમારા ઘણા લોકો પાસે ઘરે તમારું કમ્પ્યુટર તમારા પોતાના, જ્યાં સુધી તમે માનો છો ને કયો છો ત્યાં સુધી તમારા એકેડેમિક યુઝ માટે, બરાબર ને. પણ કદાચ કંઈક મૂવી જોતા હો, બરાબર છે, સોશિયલ નેટવર્કિંગમાં યુઝ કરતા હો, પણ એ કમ્પ્યુટર્સ છે એ તમારું પર્સનલ છે કમ્પ્યુટર, ધેટ વિલ નોટ બી ટ્રીટેડ એઝ કેપિટલ અસેટ. એ કેપિટલ અસેટ નહીં કહેવાય. પણ કમ્પ્યુટર્સ એન્ડ લેપટોપ્સ ફોર બિઝનેસ યુઝ, આપણે પતંજલિમાં જે કમ્પ્યુટર ત્યાં ઓફિસમાં પડ્યું છે, કે આ જે લેપટોપ હું પતંજલિનું યુઝ કરું છું ઘરે લેક્ચર્સ લેવા માટે, બરાબર છે, એ બધું કેવું કહેવાય? ડેપ્રિસિએબલ અસેટ, ધેન ઇટ વિલ બી એ કેપિટલ અસેટ. આવું દરેક જગ્યાએ, ઘરે તમે હોમ થિયેટર સિસ્ટમ રાખી, તો ઇટ વિલ બી ફોર યોર પર્સનલ યુઝ, નોટ એ કેપિટલ અસેટ. આપણે ક્લાસે પેલું રાખેલા છે સ્પીકર્સ ને એવરીથિંગ, ક્લાસ થિયેટર સિસ્ટમ, નાઉ ધેટ વિલ બી કન્સિડર્ડ એઝ કેપિટલ અસેટ. જેવું ડેપ્રિસિએબલ અસેટ બનશે, ધેટ બીકમ્સ અ બિઝનેસ અસેટ. વન્સ ઇટ બીકમ્સ બિઝનેસ અસેટ, ઇટ બીકમ્સ કેપિટલ અસેટ. સિમ્પલ. સો નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ. Just a minute.
શેર્સ ઇન પબ્લિક કંપની, કોઈ પણ કંપનીના શેર્સ તમારી પાસે હોય, ડેટ વિલ બી કન્સિડર્ડ એઝ કેપિટલ અસેટ. એ કેપિટલ અસેટ જ કહેવાશે. શેર્સ ઇન પ્રાઇવેટ લિમિટેડ, પબ્લિક લિમિટેડ હોય કે પ્રાઇવેટ લિમિટેડ હોય, ધીઝ આર કન્સિડર્ડ એઝ કેપિટલ અસેટ. એ કેપિટલ અસેટ જ કહેવાશે. અધર પોઈન્ટ્સ, નાઉ ધીઝ વન, ગોલ્ડ એન્ડ સિલ્વર કોઇન્સ એન્ડ બાર્સ યુઝડ ફોર પૂજા ઓફ ડેઇટીઝ, નોટ પર્સનલ ઇફેક્ટ્સ. જો તમે પિક્ચર આપેલું જ મેં, લક્ષ્મીજીના, સરસ્વતીજી, ગણપતિના ચાંદીના સિક્કા, સોના ચાંદીના ન હોય, ચાંદીના જ હોય જનરલી, મોસ્ટલી ગોલ્ડ એન્ડ સિલ્વર કોઇન્સ એન્ડ બાર્સ યુઝડ ફોર પૂજા ઓફ ડેઇટીઝ. દિવાળી ઉપર ધનતેરસે લક્ષ્મી પૂજન કરવામાં આવે, દિવાળીના દિવસે પણ કરીએ, તો ત્યારે જે સિક્કાઓ રાખેલા છે, ધેટ વિલ નોટ બી ટ્રીટેડ એઝ પર્સનલ અસેટ્સ. અચ્છા, કોઈ વ્યક્તિ પાસે આવા સિક્કા અને મૂર્તિઓ હતી ભગવાન, તો એ વ્યક્તિનું ક્યાંનું શું હતું કે આ મારી પર્સનલ અસેટ્સ છે. By considering it personal asset, he wants to sell those assets, wants to earn capital gain and doesn't want to pay tax, capital gain tax. But gold and silver coins, now there is a question, sir, these are the movable asset, these are movable asset, that's true. But these are not for day-to-day usage. અમે પૂજન અર્ચન માટે રાખેલું છે, યુસેજ માટે નથી. બેમાં ડિફરન્સ, એક આપણી આપણા રિલિજિયસ રિલિજિયનની જે કાંઈ પણ રિલિજિયસ નેચર ઓર રિલિજિયનની જે કાંઈ પણ ટ્રેડિશન છે એ પ્રમાણે રાખેલું છે. ઇટ્સ નોટ ફોર અવર ડે ટુ ડે યુસેજ. સો ખાલી મૂવેબલ હશે તો નહીં ચાલે, ડે ટુ ડે યુસેજ એન્ડ મૂવેબલ, ધેન ઇટ વિલ બી ટ્રીટેડ એઝ પર્સનલ. સો પ્લીઝ રિમેમ્બર, ગોલ્ડ સિલ્વર કોઇન્સ એન્ડ બાર્સ, બાર્સ મીન્સ સ્ટીક, આવે પૂજન અર્ચનમાં આવી જ, અને આઈડોલ્સ ઓફ ડેઇટીઝ એમની મૂર્તિઓ, ધેટ વિલ નોટ બી કન્સિડર્ડ એઝ કેપિટલ અસેટ, સોરી, ધેટ વિલ નોટ બી કન્સિડર્ડ એઝ પર્સનલ અસેટ. સો ધીઝ ઓલ આર કન્સિડર્ડ એઝ કેપિટલ અસેટ. નાઉ નેક્સ્ટ, સિલ્વર યુટેન્સિલ્સ હેલ્ડ બાય એન અસેસી, આ મેં ગઈકાલે કીધેલું, ચાંદીના વાસણો, not in use ordinarily and normally, daily તમે એમાં નથી જમતા ચાંદીના વાસણોમાં, પ્રસંગોપાત, વારે તે વારે, બરાબર છે, કોઈ ઉત્સવ હોય ત્યારે તમે આપો છો, મહેમાન આવે ત્યારે એ કાઢો છો, પણ ભલે ડે ટુ ડે નથી, પણ these are for usage and movable. પહેલાના સમયમાં આ વસ્તુ ગણાતી કે ભાઈ ચાંદીના વાસણોમાં જમવું, બોર્ન વિથ સિલ્વર સ્પૂન, કોઈ બહુ પૈસાદાર હોય તો એના માટે એવું કહેવાતું. બટ ઓનલી ઓન સર્ટેન ઓકેશન્સ ભલે યુઝ થતા હોય તો પણ એ પર્સનલ અસેટ્સ કહેવાય. જોજો, સિલ્વર કોઇન્સ ફોર પૂજા આર નોટ પર્સનલ અસેટ, બટ સિલ્વર યુટેન્સિલ્સ આર પર્સનલ અસેટ્સ. સિલ્વર યુટેન્સિલ્સ જે છે ને એ પર્સનલ અસેટ્સ કહેવાશે. Gold utensils are considered as capital asset. થોડું શાંતિથી, કન્ફ્યુઝ ન થતા, સિલ્વર યુટેન્સિલ્સ આર પર્સનલ અસેટ, બટ ગોલ્ડ યુટેન્સિલ્સ આર નોટ પર્સનલ અસેટ. સર, સિલ્વર મેં એસા ક્યા હૈ? નહીં, ગોલ્ડ યુટેન્સિલ્સ એકચ્યુઅલી રિલિજિયન જે બિલીફ છે, રિલિજિયસ બિલીફ, એ પ્રમાણે ચાંદી, સિલ્વર, તમે જો ઘરે પણ જોયેલું હોય તો જે આપણા જે કોઈ પણ ઈષ્ટદેવ હોય એને આપણે જ્યારે પ્રસાદ અથવા તો કોઈ પૂજાની સામગ્રી જ્યારે ધરીએ ત્યારે ચાંદીનો ઉપયોગ કરીએ. સિલ્વર એ શુદ્ધ હોય, સિલ્વર જે છે એ શુદ્ધ, એટલા માટે સિલ્વરનો ઉપયોગ કરવામાં આવે.
ગોલ્ડ નો ઉપયોગ કરવો એવી કોઈ ટ્રેડિશન નથી. ગોલ્ડમાં મિક્સચર હોય, ઇટ કેન નોટ બી મોલ્ડેડ, એટલે એમાં મિક્સ કરવામાં આવે બીજી ધાતુ. સો ઇટ કેન નોટ બી કન્સિડર્ડ એઝ 100% પ્યોર. એટલે કોઈ એવી ટ્રેડિશન નથી કે સોનાના વાસણો રાખો. સોનાના નહીં હો, ગોલ્ડના એમ. સો ગોલ્ડ યુટેન્સિલ્સ આર નોટ ટ્રીટેડ એઝ પર્સનલ અસેટ, બટ આર ટ્રીટેડ એઝ કેપિટલ અસેટ. એ પર્સનલ નહીં ગણાય. ખાસ લૂઝ ડાયમંડ્સ હેલ્ડ બાય એન એસએસસી આર નોટ પર્સનલ ઇફેક્ટ્સ. લૂઝ ડાયમંડ પર્સનલ અસેટ્સ નહીં ગણાય. છૂટક નંગ, તમને યાદ હશે હીરા, હીરા હોય ને નંગ આપણા, હા એ છૂટક નંગ જે હોય, તમે તમારા રૂપીઝનું બધું ઇન્વેસ્ટમેન્ટ, તમે કીધું કે હવે બેંકમાં એ રાખવા જેવા નથી, તો જેટલા રૂપિયા હતા એના તમે ડાયમંડ્સ લઈ લીધા. નાઉ ધીસ વિલ નોટ ટ્રીટેડ એઝ પર્સનલ ઇફેક્ટ્સ બીકોઝ ધેર ઇઝ નો યુસેજ. સો ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ કેપિટલ અસેટ્સ. નો પર્સનલ ઇફેક્ટ્સ, ધેન કેપિટલ અસેટ. However, please remember, if loose diamonds held by the diamond dealer is a stock in trade, Surat ni party ch, gems and jewelries, e loko paase je diamonds, e to ene vechwa mate raika che, then it is not a capital asset because of it's a stock in trade. But otherwise it will be treated as capital asset. You cannot raise an argument that these are personal assets. They cannot be considered as personal assets. Bullions, biscuit, lagdi jene tame kiyo chho, sonani lagdi, this is also one way of investing money. Jewelries have to bear labor charges. Koine rokaan karvu hoy to gold jewelry ma na liye, આવી લગડી લેશ. કે જ્વેલરીમાં તમને ખ્યાલ છે કે એનો લેબર મેકિંગ ચાર્જિસ જેને તમે કહો છો એ એમાં લાગુ પડે. તમારે તો રોકાણ માટે જ લેવું છે, તો આવા બુલિયન્સમાં તમે લીધું. ધીઝ આર મુવેબલ બટ ધીઝ આર નોટ ઇન ડે ટુ ડે યુઝ, સો ધીઝ આર નોટ કન્સિડર્ડ એઝ પર્સનલ એસેટ્સ. સો તમારી પાસે આવા બુલિયન્સ પડ્યા છે ઇન્વેસ્ટમેન્ટ માટે તમે લીધેલા ગોલ્ડ બુલિયન્સ. પ્રાઇસ રાઇઝ થયો એટલે તમે સેલ કરી નાખ્યો, ડિફરન્સ વિલ બી કેપિટલ ગેઇન. નેચરલી બુલિયન્સ હેલ્ડ બાય ધ ગોલ્ડ ડીલર સેલ નોટ બી કન્સિડર્ડ એઝ કેપિટલ એસેટ બીકોઝ ધીઝ આર સ્ટોક ઇન ટ્રેડ. સો ધીઝ આર ઓલ ધ પોઈન્ટ્સ ઓફ યુ કેન સે ધેટ કેપિટલ અસેટ્સ. ઇન લિથો ઓલ્સો આઈ હેવ ગિવન સર્ટેન ક્વેશ્ચન્સ whether these are capital asset or not. Please check all those points and give your answer. I will give you the screenshot by way of WhatsApp message, and then we will discuss the same on WhatsApp. So the first condition, there must be some capital asset. And the meaning of capital asset, what we have discussed is meaning of capital asset. Now, the second charging condition, second point was such capital asset must be transferred, or there must be a transfer of capital asset. So you have a question that what do you mean by the word transfer? The narrow interpretation of the word transfer is sale only. Mutta bhage bada shu mane che khabar che capital gain kyare thai, koi asset sale kariye ne. પણ સેલ એવું એક્ટમાં કેપિટલ ગેઇનની ટેક્સેબિલિટી માટે એવું નથી લખ્યું કે અસેટ સેલ થયેલી હોય. હેવ યુઝ ધ વર્ડ ધેર મસ્ટ બી અ ટ્રાન્સફર ઓફ અસેટ. સો વોટ ડુ યુ મીન બાય ધ વર્ડ ટ્રાન્સફર? ટ્રાન્સફર ડઝ નોટ ઇન્ક્લુડ સેલ ઓનલી, દેર આર વેરિયસ અધર પોઈન્ટ્સ. નાઉ લેટ્સ ચેક ધ ડેફિનેશન, એન્ડ યુ હેવ ટુ રિમેમ્બર બોથ ઓફ ધીસ ડેફિનેશન. ઇફ પોસિબલ પ્રિપેર યોર ઓન નોટ્સ and write these definitions. Okay, the act contains an inclusive definition of the term transfer.
Accordingly, transfer in relation to a capital asset includes, it's an inclusive definition. Transfer means name. Transfer includes. They have mentioned the transactions. These transactions are considered as transfer. Includes the following types. Now, first one, please be ready. The sale, exchange, or relinquishment of the asset. The first point is very easy. Sale of an asset. તમે કોઈ asset વેચો છો તો એ તો transfer છે જ. જે તમને ખબર છે. Whenever I am explaining in simple language that how capital gain will arise, I am always giving the example of sale of capital asset. But capital gain does not arise only in case of sale. There are various other modes of transfer are there. First is the sale. Second one is exchange. મારી પાસે plot of land છે મે તમને આપ્યું ને તમે મને સામે gold jewelry આપી. This is a transaction of an exchange. This will also be covered under the head capital gain. મે plot of land sell કર્યું કહેવાય એટલે transfer કર્યું તમે gold jewelry. So when consideration is in some other assets, in exchange of some other asset, it is known as exchange. Capital gain will be applicable, capital gain tax will be applicable on exchange. Transfer includes the sale, exchange, or relinquishment of the asset. To relinquish means to forgone. Jatu karu. Koi asset upar maro right. એ જતો કરવો ધેટ વિલ બી કન્સિડર્ડ એઝ રિલિન્ક્વિશમેન્ટ ઓફ એન એસેટ ધેન ટ્રાન્સફર ઇન્ક્લુડ્સ ધ એક્સ્ટિંગ્વિશમેન્ટ ઓફ એની રાઇટ્સ ધેર ઇન એક્સ્ટિંગ્વિશમેન્ટ ઓફ અસેટ નથી આ ત્રણ જુઓ સેલ ઓફ અસેટ એક્સચેન્જ ઓફ અસેટ એન્ડ રિલિન્ક્વિશમેન્ટ ઓફ ધ અસેટ બટ વોટ ઇઝ રિટન ઇન ધીસ slide the extinguishment of any rights in an asset therein means rights in an asset koi asset ma maro right khatam thavo that will also be considered as transfer suppose I have invested in the shares of shares of one company. Let's take it A Limited. Now that company goes into liquidation. The company liquidate થઈ ગઈ. મે રોકાણ કર્યું એટલે નહીં એમને એની normal procedure પ્રમાણે. એવા બનાવો બન્યા તો liquidate. તો liquidate થઈ તો હવે તમે liquidation નું chapter luckily match કરાયું છે. તમને ખબર છે કે હું શેર હોલ્ડર છું પેલા બધાને રૂપિયા દઈ દેવાના ડિબેન્ચર હોલ્ડર્સ ઓવરરાઈડ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ ઓવરરાઈડિંગ પ્રેફરન્શિયલ પેમેન્ટ સિક્યોર્ડ ક્રેડિટર્સ પછી આ વારો આવતો તો શેર હોલ્ડર્સ એમાં મોટા ભાગના તો આપણા ક્વેશ્ચનમાં બિચારા શેર હોલ્ડરને ડેફિસિટ જ આવતી તમને યાદ હશે અમુક ક્વેશ્ચનમાં શેર હોલ્ડર ને બેનિફિટ પણ થતો હતો તો મને બેનિફિટ થયો ઇટ ઇઝ એક્સ્ટિંગ્વિશમેન્ટ ઓફ રાઇટ એ જે થયો ને એ કંપનીમાં મારો રાઇટ ખતમ થયો અને મને જે રૂપિયા મળ્યા એ પણ કેપિટલ ગેઇનમાં આવે અત્યારે અહીંયા સુધી રાખીએ કોઈ બીજા ક્વેશ્ચન હોય તમને તો મળીએ પછી પાછું એકવાર મીટિંગ સ્ટાર્ટ કરીએ છીએ થોડા પોઈન્ટ્સ હજી બાકી છે એ કરાવી દઉં મીનવાઇલમાં ચેટ રૂમમાં આપણે નવી મીટિંગમાં મળીએ છીએ આટલા ડિસ્કશનમાં જો કોઈ ક્વેશ્ચન હોય તો એ તમે કહેજો